આજકાલ લોકો એટલે જ વધારે પડતી એ વિચાર કરે કે ભાઈ બને એટલું ભોજન થાય અને વધારેમાં વધારે લોકો કથાને શ્રવણ કરે. કથાથી ધર્મ મળશે, પુણ્ય મળશે, બધી જ વાત બરાબર છે, પણ કથાથી પહેલું જીવન જીવવાનું જે સાધન મળે છે એ મોટી વાત છે. એક જમાનો એક સમય એવો હતો કે આપણે ત્યાં એવું વિચાર હતો ભાઈ કથા થશે તો આપણને પુણ્ય મળશે, ધર્મ મળશે, આપણું કંઈક પ્રારબ્ધ સારું બનશે. એક એવો સમય હતો અને એ બધું છે આમાં ઓલરેડી. પણ અત્યારે જે જરૂર છે એ માત્ર ને માત્ર જરૂર છે સંસ્કારોની, સદવિચારોની, સદવિદ્યાની, સદવાણીની, સદપ્રવૃત્તિની. અને બધું ક્યાંથી મળશે? બોલે ભગવાનની દિવ્ય ચર્ચાઓથી. અને દિવ્ય ચર્ચાઓ જ આપણા જીવનને સુગંધિત બનાવે છે. માટે અહીં 88,000 ઋષિઓ બેઠા છે આ કથામાં, એક બે નથી, 88,000 છે. અને બધા જ ઋષિઓ ભેગા થઈ નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર બિરાજિત થયા. ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય છે, તમે ઘણા બધા દર્શન કર્યા હશે. એ નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર બિરાજિત થયા અને પછી બધાએ વિચાર કર્યો કે આપણે શું કરવું જોઈએ. બોલે તો ભગવાનની કથા સાંભળવી જોઈએ. અને મને તો એ વાતની બહુ બહુ મને ગમે, ભલે મારી વ્યાસપીઠ હોય, કોઈ પણ વ્યાસપીઠ કથા ગાતી હોય, પણ જે પરિવાર આવા દિવાળીના સમયમાં, ઉનાળુ વેકેશનમાં કે અથવા તો અન્ય કોઈ સમયમાં જ્યારે કથાનો વિચાર કરે છે ત્યારે મને બહુ આનંદ થાય. આમ ક્યારેક આમ ફેસબુકમાં એકનું જોઉં ને તો મને બહુ આનંદ થાય, વાહ વાહ આ પરિવાર ને આ વક્તા ને બધા ધન્ય છે કે હાલો 7 દિવસ તો એમના કથામાં જશે. એક શાંતિ, એક આનંદ, એક અનુભૂતિ, એક દિવ્ય ઓજસ, એક દિવ્ય પ્રકાશ, એની અનુભૂતિ અહીં બેઠા બેઠા થશે. અને નહીં તો એ 88,000 ઋષિઓ બધા જ ભગવાનને પ્રાપ્ત કરનારા છે, બધા જ ભગવાનથી પ્રીતિ કરનારા છે. અને એક એક ઋષિ ભગવાનને પ્રગટાવી શકે એવો છે, પણ છતાંય બધા જ એકના શરણમાં છે. એનો અર્થ એવો થાય કે જ્યાં બધા એકમાં પરોવાયેલા છે ને ત્યાં જ ક્યાંક આવું સારું કામ થાય. જો અનેકમાં માણસો જશે, જો પરિવાર ચાહે પોતાનો કુટુંબ નો હોય કે આ તો સમસ્ત પરિવાર હોય, પણ જો વેર વિખેર હશે તો એ આવું કાર્ય સારું કાર્ય કરી ન શકે. નહીં તો એક એક થી એક જ્ઞાની હોય, એવું નથી કે જે આગેવાની કરે એ જ વધારે પડતા જ્ઞાની હોય ને બીજા બધા, એવું નથી હોતું. ઉલટાનું આગેવાની કરે એને તો 3-3 વાગ્યા સુધી, 4-4 વાગ્યા સુધી જાગવાનું થાય. પણ છતાંય 88,000 ઋષિઓ બેઠા છે, એમાં એક એક ઋષિ ભગવાનને પ્રગટાવી શકે, ભગવાનને સામે લાવી શકે એવો છે. છતાંય ઋષિઓ એવો વિચાર કર્યો ગાલો આપણે સુતજીના ચરણમાં જઈએ, સુતજી આપણને જે કથા સંભળાવશે એ આપણને આપણા જીવનનો પથ બનશે. બધા જ સુતજીના ચરણમાં આવીને બેઠા છે. અમારે ભગવાનની કથાને શ્રવણ કરવી છે, ભગવાનની દિવ્ય ચર્ચા અમારા જીવનમાં. અને તમે જુઓ, પૂછો છે પ્રશ્ન અમને ભગવાનની કથા સંભળાવો, પણ ખરેખર ધન્ય છે 88,000 ઋષિઓ કે જેમના માધ્યમથી આખા જગતને આ કથા મળી. આપણે તો બાપ ને દીકરાને કંઈક પૂછવું હોય ને તો દીકરાને એમ થાય બાપને આપણે કેમ પૂછી. દીકરાને પોતાના પિતાને પૂછવા માટે કરીને પોતાની જાતને નાની ગણે છે, આવો યુગ છે.
અરે મોટો ભાઈ હોય, મોટા ભાઈના કાનમાં એ વાત મૂકવી હોય તો એને એમ થાય કે આપણે એને કેમ પૂછાય, અને એને પૂછીએ તો કઈ એ આપણને કહેશે તો યોગ્ય હશે કે કેમ. આપણે આપણા ભાઈને કે આપણા પિતાને પૂછવા માટે વિચાર નથી કરતા, એનાથી દૂર જવાનો વિચાર કરીએ છીએ. અને અહીં તો ઋષિઓ એમ કહે છે કે અમને કથા સંભળાવો અને એ કથાથી જગતને કંઈક મળશે. અને આ સંવાદ માત્ર કોઈ જ્ઞાન અજ્ઞાનનો નથી કે વ્યાસપીઠ જ્ઞાની છે અને તમે બધા અજ્ઞાન, એવું નથી, તમે બધા જ જ્ઞાની છો. પણ આપણે એક વ્યાસપીઠના નાતે, એક કથાના નાતે 7 દિવસ ભગવાનની દિવ્ય કથાઓ દ્વારા આપણે આપણા જીવનના અમૂલ્ય વિચારોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. એક સંવાદ, એક લય, અને સંવાદથી આપણે 7 દિવસ કંઈક હું ને તમે બધા જ કંઈક શીખવાનો પ્રયત્ન. જો વ્યાસપીઠ પણ હંમેશા સારું વિચારવાનો વિચાર પ્રયત્ન કરે, પણ એની સાથે સાથે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે, તો આપણે બધા જ 7 દિવસ સુધી સાથે મળી અને આ ભગવાનની દિવ્ય ચર્ચાને જીવનના ઘડતર રૂપ ઉતારવાની વાત છે.